तो बीबीए बीकॉम पेपर फूटवानो मामलो पेपर फूट्याना 111 दिवस बाद फरियाद नोंधाई छे। एनएच शुक्ल कॉलेजना कर्मी सामे फरियाद नोंधाई छे। जिगर भट्ट सामे आ फरियाद नोंधाई। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારીખે આ ફરિયાદ નોંધાવી છે। ઓક્ટોબર માસમાં પેપરો ફૂટ્યા હતા। ઓક્ટોબરમાં પેપર ફૂટ્યા બાદ હજુ સુધી તેની કોઈ ફરિયાદ નહોતી નોંધાઈ। આખરે પેપર ફૂટવા મુદ્દે હવે ફરિયાદ નોંધાઈ છે। તો બીબીએ અને બીકોમના પેપર ફૂટ્યા હતા, હજુ સુધી ફરિયાદ નહોતી નોંધાઈ। લગભગ 111 દિવસ થઈ ગયા હતા અને ફરિયાદ નહોતી નોંધાઈ, અને આખરે આ વિશે હવે ફરિયાદ નોંધાઈ છે। યુનિવર્સિટી રજિસ્ટ્રાર અમિત પારેખે આ ફરિયાદ નોંધાવી છે। જે પેપર ફૂટ્યા હતા રાજકોટમાં, બીબીએ અને બીકોમ પેપર ફૂટવાનું જે મામલો હતો, તેમાં લગભગ પેપર ફૂટ્યાના 111 દિવસ બાદ હવે ફરિયાદ નોંધાઈ છે। એનએચ શુક્લ કોલેજના કર્મી છે, તેમની સામે આ ફરિયાદ અત્યારે નોંધાઈ છે। કોલેજના કર્મી જીગર ભટ્ટ કે તેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટની જે કોલેજ છે એનએચ શુક્લ, કે જ્યાં બીબીએ અને બીકોમનું પેપર ફૂટ્યું હતું, લગભગ 111 દિવસ પહેલાની આ વાત છે કે જ્યારે આ પેપર ત્યાં ફૂટ્યું હતું, પરંતુ લગભગ જે ફરિયાદ છે તે નહોતી નોંધવામાં આવી, ને તેને કારણે અત્યારે છેવટે આજે ઘટનામાં હવે ફરિયાદ નોંધવામાં આવી છે। કોલેજના કર્મી છે જીગર ભટ્ટ, જેમની સામે ફરિયાદ નોંધાઈ છે। એનએચ શુક્લ કોલેજના કર્મી છે જીગર ભટ્ટ, જેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે। લગભગ 111 દિવસ બાદ આ ઘટનાની સામે હવે ફરિયાદ નોંધાવા પામી છે। રાજકોટની જે કોલેજ છે શુક્લ કોલેજના કર્મી છે જીગર ભટ્ટ, જેમની સામે આ ફરિયાદ નોંધાવા પામી છે। તો એનએચ શુક્લ કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। કોલેજના કર્મચારી છે જીગર ભટ્ટ, જેમની સામે ફરિયાદ નોંધાઈ। તો અમદાવાદમાં પેપર લીક